सब्सक्राइब करो आ चैनल ने। ए कौन छे तू? हूँ शिवम। छोकरी नथी जोई कोई दिवस? ना 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 એટલે હું તો આપ આ એડ્રેસ કોના ત્યાં જાઉં છે? હે અવિનાશ, હું અવિનાશનો ફ્રેન્ડ છું। ઓ કર્નલ કાકા ને ત્યાં? હે કર્નલ? ના ના મેં તો અવિનાશ કહ્યું ને। અરે અવિનાશના પપ્પા એટલે તમારા કર્નલ કાકા। એક કર્નલ છે? છે નહીં, હતા। દેશની રક્ષા કરવા સરહદ પર લડતા। ભરતી કરાવો હતો। એમનું સપનું છે કે અવિનાશ પણ દેશની સેવા કરે। આવો આવો, બેસો બેસો, શાંતિથી બેસો। શાંતિથી બેસાય એવું ક્યાં છે? હવે હજુ અવિનાશ આવ્યો નથી તો પછી આ સંબંધ જોવો। સંબંધ રાખવો ન રાખવો એ તમારી મરજીની વાત છે। અમે તો એમ કહીએ છીએ કે જો અવિનાશ સમયસર રૂપિયા લઈને નહીં આવે તો તમે કરિયાવર કરિયાવર એટલે દહેજ? ના, એ તો હું આપીશ જ નહીં। જો તમે એની આશાએ આવ્યા હોય તો તમે ખુશીથી પાછા જઈ શકો છો। અરે 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 કર્નલ સાહેબ, તમે તો નારાજ થઈ ગયા। દહેજ નહીં પણ વ્યવહારે જે થતું હશે એ તો તમે આપશો ને? વ્યવહારે મારે એક બાપે જે દીકરીને આપવાનું હતું ને એ બધું જ આપી દીધું છે। સારો ઉછેર, સારું ભણતર, સારા સંસ્કાર, પણ તમારે મન સંસ્કારી દીકરી કરતા પૈસાદાર વહુ બહુ મહત્વની લાગે છે। અરે પણ તમે જઈ શકો છો। અંજલિ બેટા, આંગણે જરા ગંગાજળ છંટાવી દે, આજે અભડાઈ ગયું છે। કર્નલ કાકા, આ મહેમાન આવ્યા છે। તું કોણ? આપ અવિનાશનું જ ઘર છે ને? હા ભાઈ, તું અવિને કેવી રીતે ઓળખે છે? હું શિવમ, અવિનાશનો ફ્રેન્ડ છું। અમે અમે સાથે જ હતા। આવો આવો આવો, બેસ આ બાજુ। અંજલિ બેટા, પાણી લાવ તો। કેમ આવું થયું ભાઈ? અવિનાશને અચાનક કંપનીના કામથી બહાર જવાનું થયું છે એટલે એણે આ મોકલ્યા છે। એટલે અવિના આવ્યો।
આ અવિયે તારા માટે મોકલ્યા છે. અવિનાશે એમ કહ્યું છે કે લગ્ન ના અટકાવતા, એનું જેવું કામ પચશે એ પાછો આવી જશે. પ્રસંગ ઉકેલી નાખજો. પ્રસંગ તો ગૂંચવાઈ ગયો છે, ઉકલે એમ નથી. કેમ? સમય ચૂકાઈ ગયો. દીકરા અવિતી છેઠું પડી ગયું અને સંબંધ તૂટી ગયો. એટલે અંજલિના સાસરિયા રૂપિયા સાથે સંબંધ બાંધવા આવ્યા હતા, મેં એમને કાઢી મૂક્યા. શું? I'm so sorry. બેટા, તું શા માટે માફી માંગે છે? એમાં તારી શું ભૂલ? હવે તમે ચિંતા ના કરતા, હું છું ને, હું કરાવીશ અંજલિના લગ્ન, અને એ પણ સારા ઠેકાણે. તું? પણ બેટા, તું શા માટે? કારણ કે મારા કારણે અવિનાશ, મારા કારણે અવિનાશના આ રૂપિયા મોડા પહોંચ્યા છે, અને અવિનાશની બહેને મારીએ બહેન થઈને એના લગ્ન થશે ત્યાં સુધી હું અહીં જ રહીશ. ભલે, જેવી તારી ઈચ્છા. મારે તે ગામડે એક વાર આવજો, આવો ત્યારે મને સંદેશો પાવજો. વાવ! વાવ! ફિલ્મ રાણક દેવી, મ્યુઝિક ડિરેક્ટર અવિનાશ વ્યાસ, સિંગર અમીરભાઈ કર્ણાટકી, વર્ષ 1946. બોસ, ધનરાજ. ધનરાજ હું છું. કેશવ તો સૌ જુદી જ માટીનો નીકળ્યો, હજુ સુધી પાછો ના આવ્યો, અને માનવા તૈયાર જ નથી કે માનશે. ચિંતા ના કરે, માતા મઢમાં આવશે. સમય આવવા દો, એશુ એનો બાપે માનશે. માનશે, એને તો હજુ પણ વિશ્વાસ છે કે એનું સત્ય એને બચાવશે. સમય જ એને હપડાયો છે, એને ખબર જ નહીં. બોપો, એટલે સત્યવાદીની પૂંછડી, એને તો હજી એવું જ લાગે છે કે એનો સમય બદલાશે. ના ના, હું માનું છું માણસનો સમય બદલાય, પણ જોડે જોડે લોકોનો બદલાય કે નહીં? પણ બોસ, ધનરાજ, મને તો એ નથી સમજાતું કે તમારો આટલો મોટો બિઝનેસ છે, આટલા બધા માણસો છે, આટલું મોટું સામ્રાજ્ય છે, આ છે તો પછી કેશવની શી જરૂર? It's a secret, you know, baby. કઈશ, બધું કઈશ. સેજ શાંતિ રાખ, બધું જ કઈશ. ઈનો ખરાબ સમય ચાલુ થશે ને ત્યારે મારો સારો સમય ચાલુ થશે. એ તારી માને, અરે તારી તે માને, બજરનું બંધાણ. ચલે, અરે તારી તે માને, બજરનું બંધાણ. એક બનાય ભાજી ફટાફટ, ચાલ સ્પેશિયલ. કાજુ પુલાવ બટર માં. હા, આવી ગયા મફત નું ખાવા. એ શું બોલ્યો? કોની પાસે પૈસા માંગે છે? હે, ધંધો કરવો છે કે નહી? અરે તમે તો ક્યાંના દાદા છો? પાટેલી નોટ. તમારા બોલાવી દીધા, પાટેલી નોટ. ભાઈ, એક ભાજી ભાવ આપશો? 60 રૂપિયા થાય. પૈસા તો નથી મારી પાસે. આજે તો બધા આવન આવા જ આવે છે, મફતિયાઓ. ના ભાઈ, મારે મફતનું કઈ નથી જોતું. તમે
તમે જે કહેશો એ કામ કરી દઈશ. તો પછી અમે જે બે ફાટેલી નોટ જાઈને એને લાપો મારો ને, તો પછી એક બાજી બીજો લાપો બે બાજી છે મંજૂર. હા વાતો કરી મોટી મોટી અને નીકળી ગયો ને. એ તો પડે યાર, માર ખાઈ માલ ખાઈ યાર. તમારે ખાવું છે? મારી ભાજી પાઉં તો રહી ગઈ. ફાટેલી નોટ જોઈ મારી કડકડતી નોટ. તમારી પાંચમી બાજી. વાહ મારો કેજો કિંગ. વાહ કેજો કિંગ.